કોરોના વાયરસના હાહાકારને કારણે કંપનીના કામથી ચીન ગયેલા બે યુવાનો સહિત ત્રણ લોકો આજે સવારે વડોદરા પરત ફર્યા હતા. તેઓ મુંબઈ એરપોર્ટથી બાય રોડ વડોદરા આવ્યા હતા અને ત્યાંથી તેઓ સીધા સયાજી હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમની મેડિકલ તપાસ કરવામાં આવ્યું હતું. જો કે તેઓમાં કોરોના વાયરસના કોઈ લક્ષણો જણાયા ન હતા, જેથી તેઓને ઘરે જવા દેવામાં આવ્યા હતા. હું હિતેન્દ્રસિંહ ભરતસિંહ ચૌહાણ, હું એક પ્રાઇવેટ કંપનીમાં જોબ કરું છું. છેલ્લા 25 દિવસમાં મને કંપનીએ ચાઇના પોતાના કંપનીના કામ માટે હું ગયેલો. ત્યાં અમે બે જણા હતા અને ત્યાં આગળ અમુક સંજોગ એવા થઈ ગયા કે કોરોના વાયરસનું ઇફેક્ટ થવા લાગ્યું, પણ અમને કોઈ એવી ઇફેક્ટ થઈ નથી. પણ અમારા કંપનીએ અમારા માટે સારું એવું વિચાર કરીને અમને પાછા અહીંયા આગળ બોલાયા અને અમે લોકો એવા કોઈ સિમ્પટમ્સ અમારામાં છે નથી, અમે લોકો ટોટલી ફિટ છે, ફિઝિકલી કોઈ ઇશ્યુ નથી. પણ એક સેફ્ટી પર્પઝથી અમે લોકો અહીંયા આગળ SSGમાં, જે ગવર્મેન્ટ તરફથી એક આપણા બરોડામાં એલર્ટ કરેલું છે કે ભાઈ કોરોના વાયરસનું કંઈક રિપોર્ટ એ થઈ રહ્યા છે, તો અહીંયા આગળ કશું છે નહીં. એટલે અમે અહીંયા આગળ તપાસ કરવા માટે આવેલા છે કે અમને એક સર્ટિફિકેટ જોઈએ છે જે કંપનીને ઇસ્યુ કરવો છે, અને કંપનીને ઇસ્યુ કરીશું પછી અમે લોકો વર્ક એટ હોમ કામ કરીશું. ડોક્ટરના ઓબ્ઝર્વેશન મને કોરોના વાયરસની કોઈ ઇફેક્ટ નથી, એવી ખાલી અહીંયા આગળ જે એમના ટેસ્ટ છે હું ટેસ્ટ પાસ કરવા આવેલો છું અને એમના એક રિપોર્ટ કરવા માટે આવેલો છું અને પછી એ ક્લિયર થઈ જશે. એટલે ટેસ્ટ માટે આયા છે? હા. સર્ટિફિકેટ માટે કે કશું છે નહીં, એ બધા હા સુવિધા પ્રોપર છે, રિસ્પોન્સ સારો છે ડોક્ટરનો. ના ના, અમે લોકો જાતે અહીંયા આવેલા, કારણ કે અમે લોકો ડાયરેક્ટ જ અહીંયા આગળ. ના ના ના, પણ એમને એટેન્ડ કર્યા અમને.